નમસ્કાર, આશા 24/7માં આપનું સ્વાગત છે. વડોદરામાં રોગચાળો વધી હતા. આજે વડોદરા કોંગ્રેસ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવામાં આવ્યું હતું, પણ મ્યુનિસિપલ કમિશનર હાજર ન હોવાના કારણે તેમણે મેયરને આવેદન પાઠવ્યું હતું. સાથે સાથે વિરોધ પક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સત્તાધીશોને આડે હાથે લીધા હતા. કોઈ બી બીમારી હોય એમાંથી બધા દવાખાનાઓ ફૂલ થઈ ગયા છે. શાંઘાઈ અને સ્માર્ટ સિટીની વાતો કરનારાઓ પ્રાથમિક સુવિધા લોકોને આપી શકતા નથી. લોકો મરી રહ્યા છે, કોઈ તંત્ર જાગતું નથી. સભામાં એવું કહે છે કે કોઈ રોગચાળો થયો નથી, તો લોકો આંધળા છે કે તમે આંધળા છો કે દેખાતું નથી કે લોકો મરી રહ્યા છે. સ્વાઈન ફ્લુમાં મરેલા માણસને બી કહે છે સ્વાઈન ફ્લુ થયું નથી. ચિકનગુનિયાના કેસીસ જોવા મળે છે અને એ આપણા જ શહેરમાં થાય છે એવું નહીં, પણ આ જે સિઝન છે દરેક શહેરમાં થાય છે. ઓફકોર્સ હું કોઈ મારી જવાબદારીમાંથી એવું કહીને છટકી જવા નથી માગતી, પરંતુ આપણો તંત્ર પણ સાથે સાથે પોતાની કામગીરી કરે જ છે. પેરામેડિકલ ટીમ મોકલીને તપાસ કરે છે કે ક્યાંય પાણીનું કલેક્શન કુંડામાં પાણી ન હોય કે ઘરોમાં એસીનું પાણી ન હોય, એને માટે બી આપણે પોતે પણ થોડા પ્રયત્ન કરવા જોઈએ. અને અત્યારે જે રોગચાળો ફાટી નીકળ્યો છે એને માટે ફોગિંગની કામગીરી પણ છે, એના કરતાં પણ વધુ ઘનિષ્ઠ કરીશું. એમનું કહેવું એમ હતું કે આપણે કેમ્પ વિસ્તારમાં યોજવા જોઈએ. જો ખરેખર એવા કોઈક સ્પોરેડિક કેસ હશે અને ત્યાં કેમ્પની જરૂર હશે તો એ પણ લગાવીશું, પરંતુ આપણા અત્યારે 34 અર્બન હેલ્થ સેન્ટર્સ કાર્યરત છે. ત્યાં બધા જ પ્રકારની મેડિસિન પણ ઉપલબ્ધ છે, ત્યાં બધા ટેસ્ટ પણ થાય છે. તો મારું પોતાનું એવું માનવું છે કે આપણે પણ ત્યાં આગળ જઈને તકલીફ હોય તો આપણા યુપીએચસીનો પણ પૂરેપૂરો ઉપયોગ કરીએ.